ઉબુન્ટુ લિનક્સ GUI નો પરિચય. આપણે જોયું કે ઉપયોગકર્તાની સિસ્ટમનો ઉપયોગ કરો ઓપરેટિંગ સિસ્ટમો બે સ્થિતિઓ એટલે કે મોડ્સ પૂરી પાડે છે, કમાન્ડ લાઇન ઇન્ટરફેસ અને ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ. એ આપણને ખ્યાલ છે બરાબર. તો આ પ્રકરણમાં આપણે જીનોમ 2 ડેસ્કટોપ અને તેની જુદી જુદી પેનલથી પરિચિત કરાવવામાં આવશે, અને આપણે એ પણ જોઈશું કે ડેસ્કટોપનો દેખાવ આપણે આપણી કેવી રીતે આપણે અનુકૂળતા મુજબ બદલી શકાય છે. એટલે અહીંયા આપણે જે જીનોમ 2 ડેસ્કટોપ વિશે ચર્ચા કરીએ. જીનોમ 2 ડેસ્કટોપ શું છે? એક નામ છે, ડેસ્કટોપનું નામ છે. ઓપન સોર્સ સોફ્ટવેર ઉપયોગકર્તાની સ્વતંત્રતા અને પસંદગી માટે હોય છે. લિનક્સ પણ આમાં અપવાદ નથી. તે ઓપરેટિંગ સિસ્ટમના મોટાભાગના ઘટકો માટે એકથી વધુ પસંદગીઓ પૂરી પાડે છે. ડેસ્કટોપ મેનેજર અથવા તો માત્ર ડેસ્કટોપ પણ આમાં અપવાદ નથી. લિનક્સમાં ઉપયોગકર્તાને શું છે, ઘણી બધી સ્વતંત્રતા અને પસંદગી હોય છે. તે પ્રમાણેમાં ડેસ્કટોપ પણ અપવાદ નથી. એટલે કે ડેસ્કટોપની પણ તમે અલગ અલગ ચૂઝ કરી શકો છો. જેમ કે લિનક્સમાં જીનોમ, KDE, યુનિટી, એક્સફેસ, LXDE અને એવા ઘણા ડેસ્કટોપ મેનેજર પૂરા પાડે છે. આમાંના પ્રથમ 3 ડેસ્કટોપ માટે વધુ સક્ષમ ગ્રાફિક કાર્ડ ધરાવતી શક્તિશાળી સિસ્ટમની જરૂર પડે છે, જે છેલ્લા 2 ડેસ્કટોપ પ્રમાણમાં ઓછી ક્ષમતા ધરાવતા મશીન દ્વારા પણ ચલાવી શકાય. આ એક્ઝામમાં પૂછાય છે કે કેટલા ડેસ્કટોપ મેનેજર છે, એમાંથી સૌથી શક્તિશાળી સિસ્ટમ ધરાવતા ડેસ્કટોપ કયા છે. બરાબર. તો જીનોમ, KDE અને યુનિટી છે સૌથી વધુ સક્ષમ ગ્રાફિક કાર્ડ. ગ્રાફિક કાર્ડ એટલે કે એકદમ વિઝિબિલિટી અને એકદમ હાઈ હોય તેવા કોમ્પ્યુટર ની સિસ્ટમ માટે યુઝ થાય છે. અને એક્સફેસ અને LXDE કઈ છે, ઓછી ક્ષમતા ધરાવતા મશીન પર ચલાવી શકાય છે. ઉબુન્ટુ લિનક્સની આવૃત્તિ 10.10 સુધી જીનોમ 2 જીનોમની બીજી આવૃત્તિ પૂર્વ નિર્ધારિત ડેસ્કટોપ તરીકે ઉપલબ્ધ હતું. એટલે ઉબુન્ટુ લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમ સાથે કયું ડેસ્કટોપ હતું, તો જીનોમની બીજી આવૃત્તિ જીનોમ 2 11.04 અને તે પછીની આવૃત્તિઓ યુનિટી ડેસ્કટોપનો ઉપયોગ કરે છે. તમે તમારી પસંદગી મુજબ જુદા જુદા ડેસ્કટોપ સ્થાપિત કરી શકો છો, પરંતુ અંગત કોમ્પ્યુટરના ઉપયોગ માટે ઉપયોગકર્તા માટે જીનોમ 2 ઘણું અનુકૂળ માધ્યમ પૂરું પડે છે. એટલે આપણે જે પર્સનલ કોમ્પ્યુટર યુઝ કરીએ, એટલે કે આપણે જે ઘરે આપણે યુઝ કરીએ છીએ, એ ઉપયોગકર્તાએ જીનોમ 2 વધુ અનુકૂળ માધ્યમ પૂરું પાડે છે. એટલે આપણે જીનોમ 2 વિશે માહિતીની ચર્ચા કરીશું. એટલે કે આપણે જે ઉબુન્ટુ ઓપરેટિંગ સિસ્ટમ જોઈએ છીએ, તેમાં જે ડેસ્કટોપ આવે છે જીનોમ 2 હોય છે. એમ તો તમે તમારી મરજી પ્રમાણે કોઈ પણ દાખલ ઇન્સ્ટોલ કરી શકો છો. હવે આપણે જીનોમ 2 ડેસ્કટોપ ચાલુ કરીએ તો સ્ક્રીન જોઈ રહી છે તમને આકૃતિ 7.1. અહીંયા તો પહેલાં આપણે સ્ક્રીન જોઈશું. આકૃતિ 7.1માં જીનોમ 2 ડેસ્કટોપ દેખાય છે. આપણો કેવો વિન્ડોઝનો ડેસ્કટોપ આવે એ રીતે અહીંયા જીનોમ 2 ડેસ્કટોપ આવે છે. તમે અહીંયા જોઈ શકો છો કે ટોપ પેનલ આવે. ટોપ પેનલમાં શું આવે છે, મેનુ બાર, એપ્લિકેશન મેનુ, પ્લેસીસ મેનુ અને સિસ્ટમ મેનુ. એપ્લિકેશન લોન્ચર એટલે કે શોર્ટકટ હોય એપ્લિકેશનનું. નોટિફિકેશન અહીંયા જ્યાં બેટરી છે, ઇન્ટરનેટ છે, ડેટ એન્ડ ટાઈમ છે એવું દર્શાવે. અને સેશન મેનુ જ્યાંથી તમે શટડાઉન એવું કરી શકો છો. જે વિન્ડોઝમાં નીચે હોય છે તે સેમ ટુ સેમ અહીંયા ક્યાં હોય છે, ઉપર હોય છે, ટોપમાં. વચ્ચેનો ભાગ હોય છે તે ડેસ્કટોપ કહેવાય. અને બોટમ પેનલમાં શું હોય છે, તો ડેસ્કટોપનું આઇકન તમે ડેસ્કટોપ જોઈ શકો છો. રનિંગ એપ્લિકેશન, જે એપ્લિકેશન જે ચાલુ હોય એ દેખાય. વર્કસ્પેસ ફીચર એટલે કે અહીંયા અલગ અલગ જગ્યા હોય છે. અને ટ્રાસ્ક કેન એટલે રિસાયકલ બિન અહીંયા ખૂણામાં હોય છે. બરાબર. તો આવી સ્ક્રીન હોય છે જીનોમ 2ની. એમાં ટોપ પેનલ, બોટમ પેનલ અને ડેસ્કટોપ હોય. આપણે જોઈ લીધું આકૃતિમાં. હવે સ્ક્રીન પર મુખ્ય 3 ઘટકો જોવા મળે. એવું પણ એક્ઝામમાં પૂછાઈ શકાય કે જીનોમ 2 ડેસ્કટોપના મુખ્ય 3 ઘટકો કયા છે, સ્ક્રીનના મુખ્ય 3 ઘટકો કયા. ટોપ પેનલ, બોટમ પેનલ અને ડેસ્કટોપ. ટોપ પેનલ સ્ક્રીનની ઉપરની બાજુ આવેલા આડો પટ્ટો આપણે જોઈ ગયા એ પ્રમાણે, બોટમ પેનલ સ્ક્રીનની નીચેના ભાગમાં આવેલા આડો પટ્ટો, અને ડેસ્કટોપ એ બે પેનલ વચ્ચેનો ભાગ છે. સામાન્ય રીતે કોઈ પણ આઇકન પસંદ કરવા માટે તેના પર માઉસની ડાબું ક્લિકની જરૂર પડે છે. જે રીતે આપણે યુઝ કરીએ છીએ એ જ રીતે તમે યુઝ કરી શકો. તમે શોર્ટકટ તથા નોટિલસ ફાઇલ બ્રાઉઝરમાં આવેલી પ્રોગ્રામની ફાઇલને ડબલ ક્લિક દ્વારા અમલમાં મૂકી શકાય છે, અથવા તો આઇકન પર રાઈટ ક્લિક કરીને પણ એની સાથે ફ્લોટિંગ મેનુ જોવા મળે છે, જેને કોન્ટેક્સ્ટ મેનુ તરીકે પણ ઓળખવામાં આવે. એટલે કે આપણે રાઈટ ક્લિક કરી કોઈ પણ આઇકન પર રાઈટ ક્લિક કરીને જે મેનુ જોવા મળે એને ફ્લોટિંગ મેનુ કહેવાય, અથવા તેને કોન્ટેક્સ્ટ મેનુ પણ કહેવામાં આવે છે. આવું પણ પૂછાઈ શકે. થોડી વધુ વાર માટે તમે ઘટક પર માઉસ પોઈન્ટર રાખી મૂકો તો જેને હોવર તરીકે ઓળખવામાં આવે, આપણે જેને ટૂલ ટીપ કહીએ છીએ એને હોવર તરીકે ઓળખવામાં આવે છે. ઘણીવાર ટૂલ ટીપના નામે ઓળખાતી નાની વિન્ડો દ્વારા તે ઘટકની સંક્ષિપ્ત સમજૂતી ઉપલબ્ધ થાય છે. ખ્યાલ આવ્યો? હવે છે ટોપ પેનલ.
ટોપ પેનલમાં ત્રણ મેનુ હોય છે એપ્લિકેશન પ્લેસીસ અને સિસ્ટમ આ યાદ રાખવાનું ટોપ પેનલમાં કેટલા મેનુ હોય ત્રણ કયા કયા એપ્લિકેશન પ્લેસીસ અને સિસ્ટમ એ મેનુનું નામ છે જેમ આપણે કેમ ફાઇલ મેનુ એડિટ મેનુ આવે એ રીતે અહીંયા એપ્લિકેશન પ્લેસીસ અને સિસ્ટમ ધરાવ ટુ મેનુ બાર એપ્લિકેશન લોન્ચર નોટિફિકેશન એરિયા અને થોડા એપ્લેટ જેવા કે સિસ્ટમ ડેટ અને ટાઈમ મી મેનુ અને સેશન મેનુનો સમાવેશ થાય છે ડેસ્કટોપ સર્વર પર ખાલી હોય છે પણ ઝડપથી ઉપયોગમાં લઈ શકાય તે માટે ઉપયોગકર્તા વારંવાર ઉપયોગમાં લેવામાં આવતી ફાઇલો ફોલ્ડર અને એપ્લિકેશન લોન્ચર અહીં મૂકી શકે છે બોટમ પેનલમાં સો ડેસ્કટોપ આઇકન હાલમાં કાર્યરત વિન્ડોઝની લઘુ રજૂઆત ડેસ્કટોપ ફીચર અને ટ્રેસ આઇકન આવેલા હોય છે આ તમામ ઘટકોની સમજૂતી નીચે મુજબ છે એટલે કે ટોપ પેનલમાં આટલી વસ્તુ આવેલી છે બરાબર કેવી મેનુ આવેલા છે એપ્લિકેશન મેનુ પ્લેસીસ મેનુ સિસ્ટમ મેનુ એપ્લિકેશન લોન્ચર નોટિફિકેશન એરિયા સો ડેસ્કટોપ સ્વિચર બરાબર પછી છે એપ્લિકેશન મેનુ એપ્લિકેશન મેનુમાં શું આવેલું હોય આ મેનુ સિસ્ટમમાં સ્થાપિત વિનિયોગને તેના પ્રકાર મુજબ સબ મેનુમાં વેચી દર્શાવે છે એટલે એમાં બધી એપ્લિકેશન એટલે બધા પ્રોગ્રામ આવેલા આપણે કેમ ઓલ પ્રોગ્રામ્સમાં બધા પ્રોગ્રામ આવેલા પેન્ટ એ બધું તો અહીંયા એપ્લિકેશનમાં એ બધી એપ્લિકેશન આવેલી હોય છે આ તમે સ્ક્રીન જોઈ શકો છો એપ્લિકેશન પ્લેસિંગ અને સિસ્ટમ મેનુ બરાબર આ લોન્ચર એટલે શોર્ટકટમાં જે ઓપન કરવું હોય તે નોટિફિકેશન એરિયા સેશન મેનુ ડેસ્કટોપ બોટમ પેનલમાં આપણે જોઈ ગયા આગળ હવે જો એપ્લિકેશન મેનુમાં શું હોય આપણે કેમ ઓલ પ્રોગ્રામમાં એસેસરીઝમાં આપણને બધા કેલ્ક્યુલેટર ને એવું જોવા મળે છે તેવું સેમ અહીંયા હોય છે પણ ક્યાં આવે છે ટોપ પેનલમાં એપ્લિકેશનમાં એસેસરીઝમાં આવેલા હોય છે કેલ્ક્યુલેટર સીવીડી ડીવીડી ક્રિએટર જીએડિટ ટેક્સ્ટ એડિટર બરાબર ટર્મિનલ ટેક્સ્ટ ટેક્સ્ટ સ્ક્રીનશોટ ટર્મી નોટ્સ આ બધા અલગ અલગ એપ્લિકેશન આવેલી છે ગેમ્સ ગ્રાફિક્સ ઇન્ટરનેટ ઓફિસ એવું તમે અહીંયા એપ્લિકેશન મેનુની અંદરથી બધા પ્રોગ્રામ જોઈ શકો છો હવે આપણે જોઈશું એપ્લિકેશન મેનુના વિભાગો અને પૂર્વસ્થાપિત એવા સોફ્ટવેર પૂર્વસ્થાપિત એટલે કે જે કોમ્પ્યુટરમાં પહેલેથી સિસ્ટમમાં સ્ટાફ ઇન્સ્ટોલ કરેલા આપણે અલગથી ઇન્સ્ટોલ કરવા પડતા નથી તો એસેસરીઝ એસેસરીઝમાં શું છે તો આ સબ મેનુમાં સારી તથા વૈજ્ઞાનિક ગણતરીઓ કરી શકે તે માટે કેલ્ક્યુલેટર સીડી ડીવીડી ઉપર માહિતીનો સંગ્રહ કરવા માટે સીડી ડીવીડી ક્રિએટર ડિરેક્ટરી પ્રમાણે ફાઇલના પ્રકાર પ્રમાણે ડિસ્કનો ઉપયોગ પુઠ્ઠા કરવા માટે ડિસ્ક યુસેજ એનાલાઇઝર પ્લેન ટેક્સ્ટ ફાઇલ પછી જે નોટપેડ જેવું હોય છે એવું જી એડિટર ટેક્સ્ટ એડિટર જેમાં આપણે નોટપેડની જેમ વર્ક કરી શકાય છાપકામ કરવા માટે મેનેજ પ્રિન્ટ જોબ એટલે કે તમારે પ્રિન્ટ કરવી હોય તેના માટે મેનેજ પ્રિન્ટ જોબ છે વર્તમાન સ્ક્રીનના દેખાણની નકલ કરી ચિત્ર ફાઇલ બનાવવા માટે ટેક્સ્ટ સ્ક્રીનશોટ આપણે સ્ક્રીનશોટ લઈએ છીએ ને એવી ઓપ્શન અહીંયા આપ્યું છે સીએલઆઈનો ઉપયોગ કરવા માટે ટર્મિનલ એટલે કે કમાન્ડ લાઇન ઇન્ટરફેસનો યુઝ કરવા માટે આપણે ટર્મિનલનો ઉપયોગ કરીશું અને યુક્તિઓ તથા વિચારોને શોધી તથા વ્યવસ્થિત નોંધ કરી શકાય તે માટે નોટબુક બનાવવા માટે ટોમ્બી નોટ્સ આપણે કે નોટ્સ બનાવવા માટે એપ્લિકેશન આવે એટલે અહીંયા નોટ્સ લખવા માટે ટોમ્બી નોટ્સનો ઉપયોગ થાય છે આ એસેસરીઝમાં આવા ઇન્સ્ટોલ પહેલેથી જ ઇન્સ્ટોલ એવા સોફ્ટવેર હોય છે ટર બરાબર મેનેજ પ્રિન્ટ જોબ ટેક સ્ક્રીનશોટ ટર્મિનલ ટોમ્બી નોટ્સ આ બધા જ એપ્લિકેશન આવેલી છે હવે ગેમ્સ ગેમ્સમાં આપણે ખબર છે કે શાનો ઉપયોગ આવે અંદર ગેમ્સ મનોરંજન માટે રમાતી કેટલીક કોમ્પ્યુટરની રમતો ગ્રાફિક્સ ગ્રાફિક્સમાં ચિત્રને લગતી બાબતો આવશે જેમ કે ડિજિટલ કેમેરા કે મોબાઈલ ફોનથી કેમેરા લીધેલ તસવીરોની ગોઠવણી કરવા માટે એફ સ્પોટ ફોટો મેનેજર ચિત્રને સુધારવા માટે જીઆઈએમપી ઇમેજ એડિટર સરળ ચિત્રો દોરવા માટે ઓપન ઓફિસ ડોટ ઓઆરજી ડ્રો તથા સ્કેનરનો ઉપયોગ કરી દસ્તાવેજો સ્કેન કરવા માટે સિમ્પલ સ્કેનનો સમાવેશ કરવામાં આવે ગ્રાફિક્સને લગતી બધી જે એપ્લિકેશન હોય છે ફોટો મેનેજર ઇમેજ એડિટ કરવા માટે જીઆઈએમપી ઇમેજ એડિટર પેઇન્ટની જગ્યાએ અહીંયા ડ્રો લખ્યું છે સ્કેનરનો ઉપયોગ કરી સિમ્પલ સ્કેનનો ઉપયોગ કરવામાં આવે આ બધી એપ્લિકેશન ગ્રાફિક્સને લગતી અહીંયા જોવા મળશે એવું પૂછાઈ પણ શકે જીનોમ ટુ ડેસ્કટોપમાં ડિજિટલ કેમેરા કે મોબાઈલ ફોનના કેમેરાથી લીધેલ તસવીરોની ગોઠવણી કરવા માટે કઈ એપ્લિકેશનનો ઉપયોગ થાય અથવા ચિત્રોને સુધારવા માટે નીચેનામાંથી કયા એડિટરનો ઉપયોગ થાય તો આવું તમારે ધ્યાન રાખવાનું ઇન્ટરનેટ ઇન્ટરનેટમાં તમને ખ્યાલ છે ઇન્ટરનેટનો યુઝ કરવા માટે અથવા ઇન્ટરનેટની સાથે જે સુવિધા હોય છે એનો યુઝ કરવા માટે આ સબ મેનુ છે એમાં ઇન્ટરનેટ દ્વારા અન્ય વ્યક્તિઓ સાથે ચેટ કરી શકાય તે માટે MTIM ક્લાયન્ટ વર્લ્ડ વાઇડ વેબનો ઉપયોગ કરવા માટે મોઝિલા ફાયરફોક્સ વેબ બ્રાઉઝર ફેસબુક અને ટ્વિટર જેવી સોશિયલ નેટવર્કિંગ સાઇટનો ઉપયોગ કરવા માટે જી વાઇબર સોશિયલ ક્લાયન્ટ તથા અન્ય ઉપયોગકર્તા માટે ડેસ્કટોપ સ્ક્રીનનું નિયંત્રણ કરવા માટેના સોફ્ટવેરનો સમાવેશ કરવામાં આવે છે અને ઇન્ટરનેટ સાથે જેટલા બી સોફ્ટવેર યુઝ થાય એવા છે જેમ કે આપણે ગૂગલ ક્રોમ યુઝ કરતા હોય તો અહીંયા મોઝિલા ફાયરફોક્સ વેબ બ્રાઉઝર છે ફેસબુક અને ટ્વિટર જેવી સોશિયલ નેટવર્કિંગ માટે આપણે અહીંયા જી વાઇબર સોશિયલ ક્લાયન્ટ છે તો તે બધી એપ્લિકેશન છે ઓફિસ
ઓફિસ ને લગતા છે, જેમ કે આપણે માઇક્રોસોફ્ટ ઓફિસ નો યુઝ કરીએ છીએ ને, વર્ડ, એક્સેલ, પાવર પોઈન્ટ, એ રીતે અહીંયા ઓફિસ નો યુઝ કરવા માટે ઓફિસ ને લગતા જે બધી એપ્લિકેશન છે અહીંયા જોવા મળશે. આ સબ મેનુના પ્રોગ્રામ કોઈ પણ કાર્યાલયમાં કરવામાં આવતા કાર્યો માટેની સુવિધા પૂરી પાડે છે. તેમાં ઓનલાઈન શબ્દકોશ, કર્મચારી કે ગ્રાહકો સાથે વેચી શકાય તે પ્રકારનું કેલેન્ડર અને ઇમેલનો ઉપયોગ કરવા માટે ઇમેલ ક્લાયન્ટ ઇવોલ્યુશન સમાવેશ થાય છે. ઇમેલનો ઉપયોગ કરવા માટે શાનો ઉપયોગ થાય છે? ઇમેલ ક્લાયન્ટ ઇવોલ્યુશન. ત્યાર પછી લખવા માટે રાઇટર એટલે કે વર્ડની જગ્યાએ રાઇટર, વિસ્તાર પટ્ટક એટલે કેલ્સીનો ઉપયોગ થાય, કેલ્સી એટલે એક્સેલ જેવું આવે. પ્રેઝન્ટેશન માટે પાવર પોઈન્ટ આવે છે, અહીંયા એનું નામ છે ઇમ્પ્રેસ. ઓફિસ ઓપન ઓફિસ ડોટ ઓઆરજી સ્યુટ જેવા ઓપન સોર્સ ઓફિસ પેકેજના નિઃશુલ્ક વિનિયોગો પણ આપવામાં આવે. એટલે આની સાથે આપણે જે માઇક્રોસોફ્ટ ઓફિસના કેવું આખું પેકેજ આવે એ રીતે અહીંયા સેમ ઓપન ઓફિસ ડોટ ઓઆરજી સ્યુટ જેવું ઓપન સોર્સ ઓફિસ પેકેજ ફ્રીમાં અહીંયા આવે. સાઉન્ડ અને વિડીયો, તો સાઉન્ડ અને વિડીયોને લગતી બાબતો અહીંયા તમને જોવા મળશે. તેમાં તમે સીડી ડીવીડીને બર્નિંગ કરશો એટલે સીડી ડીવીડી રાઈટ કરવા માટે બ્રેસેરો ડિસ્ક બર્નર કરીને સોફ્ટવેર આવે. કોમ્પ્યુટર પર મૂવી ચલાવવા માટેનું મૂવી પ્લેયર હોય, વિડીયો સુધારવા માટેના કાર્યો હોય જેને પીટીવી વિડીયો એડિટર છે, સંગીત વધારવા માટે રિધમ બોક્સ મ્યુઝિક પ્લેયર અને માઇક્રોફોન ધરાવતા ઉપયોગ કરતા માટે ધ્વનિ મુદ્રણ કરી શકાય તે માટે સાઉન્ડ રેકોર્ડરનો પણ ઉપયોગ થાય છે. ઉબુન્ટુ સોફ્ટવેર સેન્ટર, જે ઉપયોગ કરતા આ એપ્લિકેશનથી સંતુષ્ટ ન હોય તો કેનોનિકલ લિમિટેડ તેના ભાગીદારો અને સભ્યો ડેબિયન પ્રોજેક્ટ જે ઉબુન્ટુ પર આધારિત છે તથા અન્ય કમ્યુનિટી સાથે હજારો સોફ્ટવેર બનાવેલા છે જેમાં મોટાભાગના બધા નિઃશુલ્ક ફ્રી છે, જેમાં કેટલાક પેબલ પણ હોય છે અને ફ્રી પણ હોય છે. તો આ વિકલ્પ દ્વારા તમે અભ્યાસ અને રમત ગમત બંને માટેના બીજી બધી એપ્લિકેશનનો ઉપયોગ કરી શકો છો ઉબુન્ટુ સોફ્ટવેર સેન્ટરમાંથી. એટલે આ રીતની અમુક સબ મેનુ છે, આટલી બધી એપ્લિકેશન છે બરાબર, તમે યુઝ કરી શકો છો. હવે એપ્લિકેશન મેનુમાં આપણે જોઈ ગયા કે જે મોસ્ટ બધા જ પ્રોગ્રામ આપણને એપ્લિકેશન મેનુમાં જોવા મળશે. હવે આપણે જોઈશું પ્લેસીસ મેનુ. તમે અહીંયા ચિત્રમાં જોઈ શકો પ્લેસીસ મેનુ. પ્લેસીસ મેનુમાં શું આવે છે? હોમ, ફોલ્ડર, ડેસ્કટોપ, ડોક્યુમેન્ટ, મ્યુઝિક, પિક્ચર, વિડીયો, ડાઉનલોડ, કોમ્પ્યુટર, નેટવર્ક. બરાબર, એટલે ખ્યાલ આવ્યો. પ્લેસ એટલે સ્થળ જ્યાં તમે બધી ફાઇલ સ્ટોર કરો છો બરાબર, તે વસ્તુ તમને અહીંયા પ્લેસીસ મેનુની અંદર જોવા મળશે. તો આ મેનુ ઉપયોગકર્તાના કોમ્પ્યુટર કે તેની સાથે સંલગ્ન અન્ય કોમ્પ્યુટરમાં આપેલ સ્ટોરેજ સાધનનો ઉપયોગ કરવામાં સહાયભૂત બને છે. એટલે કે સ્ટોરેજ, આપણી બધી જે વસ્તુ પ્રોગ્રામ ને ફાઇલ એવું સ્ટોર કરેલું છે તો આ પ્લેસીસ મેનુની અંદર જોવા મળશે. એના સબ મેનુ આપણે અહીંયા જોઈશું. પ્લેસીસ મેનુના સબ મેનુ પહેલા છે હોમ ફોલ્ડર. આ વિકલ્પ પર ક્લિક કરવા આપવાથી હાલમાં લોગિન થયેલ ઉપયોગકર્તાની હોમ ડિરેક્ટરી નોટિલસ ફાઇલ બ્રાઉઝર નામના પ્રોગ્રામમાં ખુલે છે. નોટિલસ ફાઇલ બ્રાઉઝર એટલે કે આપણે નહીં ફાઇલમાં કે માય કોમ્પ્યુટરમાં જવા માટે ઓપન કરી માય કોમ્પ્યુટર અને જે ઉપયોગ થાય છે એને ફાઇલ બ્રાઉઝર કહેવાય. તો અહીંયા જ એવું એક ફાઇલ બ્રાઉઝર છે, એનું નામ છે નોટિલસ ફાઇલ બ્રાઉઝર. ત્યાંથી તમે સીધા ડીધર ઇન્ટર એપ્રેમાં જઈ શકો છો. તો હોમ ફોલ્ડર એટલે એનું જે મેઇન હોમ ડિરેક્ટરી હોય એ બરાબર. પછી ડેસ્કટોપ, ડેસ્કટોપ તમને ખબર જ છે. આ વિકલ્પ પર ક્લિક કરવાથી ઉપયોગકર્તાના ડેસ્કટોપ ફોલ્ડરને નોટિલસ ફાઇલ બ્રાઉઝર નામના પ્રોગ્રામમાં ખોલી શકાય છે. આ ફોલ્ડર ઉપયોગકર્તાની હોમ ડિરેક્ટરીની અંદર આવેલું હોય છે. અહીં મૂકવામાં આવેલી કોઈપણ ફાઇલ ઉપયોગકર્તાના ડેસ્કટોપ પર જોઈ શકાય છે અને ઉપયોગકર્તાના ડેસ્કટોપ પર મૂકવામાં આવેલી કોઈપણ ફાઇલનો સંગ્રહ આ ફોલ્ડરમાં કરવામાં આવે છે. ડોક્યુમેન્ટ, તમારા જે અંગત દસ્તાવેજનો સંગ્રહ હોય તેના માટે તમે આ ફોલ્ડરનો ઉપયોગ કરી શકો છો જે હોમ ડિરેક્ટરીમાં આવે છે. એ રીતે ડોક્યુમેન્ટમાં બધા દસ્તાવેજનો સંગ્રહ હોય, મ્યુઝિકમાં મ્યુઝિકને લગતી ફાઇલ હોય, સંગીતને લગતી ફાઇલ, પિક્ચર્સમાં ચિત્રોના સંગ્રહ કરવામાં, વિડીયોમાં વિડીયોનો ફાઇલનો સંગ્રહ કરવામાં. એટલે અહીંયા અલગ અલગ કેટેગરી પ્રમાણે તમે ફાઇલ સેવ કરી શકો છો. ડાઉનલોડ, ઇન્ટરનેટ પર તમે જે ડાઉનલોડ કરવામાં આવેલી હોય તે બાય ડિફોલ્ટ ક્યાં ડાઉનલોડ થાય છે? તો ડાઉનલોડ નામના ફોલ્ડરમાં. એ પ્રમાણે તમે બીજી જગ્યાએ ડાઉનલોડ કરવું હોય તે તમે વ્યવસ્થા બદલી શકો છો. કોમ્પ્યુટર, આપણે જે માય કોમ્પ્યુટર કહીએ છીએ એ જ અહીંયા છે કોમ્પ્યુટર. આ વિકલ્પ કોમ્પ્યુટરમાં આવેલ તમામ સ્થાયી અને રિમુવેબલ સ્ટોરેજ સાધનો દર્શાવે છે. એટલે માય કોમ્પ્યુટર આપણે ઓપન કરીએ તેમાં સી ડ્રાઈવ, ડી ડ્રાઈવ, ઈ ડ્રાઈવ, એફ ડ્રાઈવ ઓપન કરીએ ને અને પેન ડ્રાઈવ નાખીએ તો એ રિમુવેબલ સ્ટોરેજ સાધન કહેવાય, સ્ટોરેજ ડિવાઇસ કહેવાય. તે તમે અહીંયા માય કોમ્પ્યુટરના ફોલ્ડરમાં જોઈ શકો છો. નેટવર્ક, આ વિકલ્પ એક જ નેટવર્કમાં જોડાયેલા ઉબુન્ટુ કે વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ ધરાવતા તમામ કોમ્પ્યુટર દર્શાવે છે. એટલે કે નેટવર્કિંગમાં જે કોમ્પ્યુટર હોય તમે અહીંયા જોઈ શકો છો, જેમાં તમે શેરિંગનો ઉપયોગ કરી શકો છો અને આપણા અને અન્ય કોમ્પ્યુટર વચ્ચે સરળતાથી ફાઇલનું સ્થાનાંતર કરી શકાય. એટલે એક જ સ્કૂલ હોય ને, સ્કૂલમાં જે બધા જ પીસી હોય નેટવર્કિંગમાં, એટલે કે હું અહીંયાથી કોમ્પ્યુટર લેબમાંથી કઈ ફાઇલ શેર કરું અને
આઈટી ડિપાર્ટમેન્ટમાં મારે મોકલવું હોય તો હું ત્યાં કોમ્પ્યુટર મારું સેટિંગમાં હોય તો ડાયરેક્ટ જ ત્યાંથી શેર કરી શકું છું. બરાબર, તેને નેટવર્ક કહેવાય. તા હતા પ્લેસીસ મેનુના સબ મેનુ. ઓકે, પછી છે આગળ કનેક્ટ ટુ સર્વર. યુનિક્સ કે તેના જેવી અથવા વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ ચલાવતા જુદા જુદા પ્રકારના સક્ષમ સર્વરો કોમ્પ્યુટર સાથે જોડાણ કરવા માટે આ વિકલ્પનો ઉપયોગ થાય છે. નેટવર્કના તમામ કોમ્પ્યુટર કેટલીક સામાન્ય સેવા પૂરી પાડવા માટે વિશાળ સંસ્થાઓ સર્વર કોમ્પ્યુટરનો ઉપયોગ કરે. કનેક્ટ ટુ સર્વર એટલે મેઇન એક સર્વર કોમ્પ્યુટર જેથી તમે બધા જ કોમ્પ્યુટરને એકબીજા સાથે જોડાણ કરી શકો છો. તે મેઇન જે સર્વર કોમ્પ્યુટર સાથે તમારે કનેક્ટ કરવું હોય તમારા પીસીને તો કનેક્ટ ટુ સર્વર ઓપ્શનમાંથી કરી શકો છો. સર્ચ ફોર ફાઇલ, તમે ખ્યાલ નથી કે કઈ ડિરેક્ટરીમાં તમે ફાઇલ સર્ચ સેવ કરી છે, તમે ભૂલી ગયા હો તો તમે અહીંયા ફાઇલનું નામ, સર્ચ ફોર ફાઇલમાં ફાઇલનું નામ જણાવશો તો ત્યાંથી તમે ફાઇલ મળી જશે. રિસેન્ટ ડોક્યુમેન્ટ, હાલમાં જ ખોલવામાં આવેલી ફાઇલોની યાદી, એટલે કે અત્યારે આજે આપણે આખા દિવસ કોમ્પ્યુટરમાં સવારના જે ફાઇલ ખોલીએ તો તમે બપોરના જુઓ તો રિસેન્ટ ડોક્યુમેન્ટમાં, એટલે આની આગળ જ જે ફાઇલ તમે ખોલી હોય એટલે કે હાલમાં જ ખોલવામાં આવેલી ફાઇલોની યાદી બતાવે છે. કોઈક વાર એવું થાય કે તમે અત્યારે ફાઇલ ઓપન કરી છે અને સેવ કરી દીધી પણ તમને યાદ જ નહીં, તમે કઈ જગ્યાએ ફાઇલ સેવ કરી, તમે એ રિસેન્ટ ડોક્યુમેન્ટમાં જોઈ શકો છો, ત્યાંથી ઓપન કરીને ખ્યાલ જોઈ શકો છો કે કઈ જગ્યાએ ફાઇલ સેવ કરી છે, અથવા ડાયરેક્ટ ત્યાંથી ઓપન કરી શકો છો. બુકમાર્ક્સ, નોટિલેસ ફાઇલ બ્રાઉઝરમાં બનાવવામાં આવેલા બુકમાર્કનો સંગ્રહ પણ પ્લેસીસ મેનુમાં થાય છે. એટલે બુકમાર્કની સંખ્યા ઓછી હોય તો સીધા જ પ્લેસીસ મેનુમાં દર્શાવવામાં આવે છે. બુકમાર્ક્સ કોણ હોય કે જે વારંવાર ઉપયોગમાં લેવામાં આવતી હોય તેવી ડિરેક્ટરીઓને ઝડપથી ખોલવા માટે બુકમાર્ક હોય છે. રિમુવેબલ ડિવાઇસ અને ડિસ્કવર્ડ પાર્ટીશન, લિનક્સની ફાઇલ સિસ્ટમ ધરાવતું હોય તે સિવાયનું કોઈ પણ હાર્ડ ડિસ્કનું કોઈ પાર્ટીશન જો બૂટ પ્રક્રિયા દરમિયાન શોધી શકાય તો તેને પ્લેસીસ મેનુની યાદી સ્વરૂપે દર્શાવવામાં આવે છે. કોઈ પણ પાર્ટીશનને ખોલવામાં આવે તો એ આપોઆપ ઇન્સ્ટોલ થઈ જાય છે. આવી જ રીતે કોઈ પણ રિમુવેબલ સાધન જ્યારે આપણા કોમ્પ્યુટર સાથે જોડીએ તે આપોઆપ પ્લેસીસ મેનુમાં જોવા મળે. એટલે કે તમે કોઈ રિમુવેબલ ડિવાઇસને જોઈન્ટ કરો અને એને ઇન્સ્ટોલ થાય, ઓટોમેટિક ઇન્સ્ટોલ થઈ જાય છે અને તમને એ પ્લેસીસ મેનુમાં જોવા મળે છે. જેમ કે આપણે પેનડ્રાઈવ જોઈન્ટ કરી તો તમે એનું લોકેશન પ્લેસીસ મેનુની અંદર લિસ્ટમાં જોવા મળશે, કાં તો કોઈ સીડી તમે કોમ્પ્યુટરમાં દાખલ કરી તો એ તમને પ્લેસીસ મેનુની અંદર જોવા મળશે. એપ્લિકેશન જોઈ ગયા, પ્લેસીસ જોઈ ગયા, હવે છે સિસ્ટમ મેનુ. અહીંયા સિસ્ટમ મેનુમાં જો તમે પ્રેફરન્સ, એડમિનિસ્ટ્રેટર, હેલ્પ એન્ડ સપોર્ટ, અબાઉટ જીનોમ અને અબાઉટ ઉબુન્ટુ. સિસ્ટમ મેનુ એટલે કે આપણે કંઈક મોબાઈલમાં કેવું સેટિંગ મેનુ આવે કે જેમાંથી તમે બધું મોબાઈલનો અંદર સેટિંગ ચેન્જ કરી શકો છો, એ જ રીતે અહીંયા કોમ્પ્યુટરમાં આવે છે સિસ્ટમ મેનુ. આ મેનુ ઉપયોગકર્તાને ઉબુન્ટુના પ્રસ્થાપનને વધુ અનુકૂળ રીતે ગોઠવવા તથા સિસ્ટમના વ્યવસ્થાપનની સુવિધા આપે છે. આ મેનુમાં પ્રેફરન્સ અને એડમિનિસ્ટ્રેટર નામના બે સેગમેન્ટ આવેલા છે અને અન્ય ત્રણ વિકલ્પો પણ ઉપલબ્ધ છે. હવે પ્રેફરન્સ મેનુ જોઈએ તો પ્રેફરન્સ મેનુમાં સબ મેનુમાં સિસ્ટમને આપણે જરૂરિયાત મુજબ ગોઠવવા માટેના જુદા જુદા વિકલ્પો છે. જેમ કે સિસ્ટમનો તમારે દેખાવ ચેન્જ કરવો હોય, બરાબર, તે લોગિન થઈ ગયેલા ઉપયોગકર્તાનું નામ જાણવું હોય તે બધું તમને અહીંયા જોવા મળશે. જેમ કે અબાઉટ મી, મી એટલે કે જે કોમ્પ્યુટરનો ઉપયોગકર્તા જે નામથી કોમ્પ્યુટર નામ છે એ તમને અહીંયા જોવા મળશે. એટલે કે હાલમાં લોગિન થયેલા ઉપયોગકર્તાને તેની પ્રોફાઇલ જોવા તથા સુધારવાની સુવિધા કોણ આપે છે? અબાઉટ મી એટલે કે મારા નામે હું લોગિન થયેલો હોય તો મારી પ્રોફાઇલ તમારે સુધારવી હોય તો અહીંયાથી તમે કરી શકો છો. એપિરિયન્સ, અપિરિયન્સમાં શું આવે તો ડેસ્કટોપના બેકગ્રાઉન્ડમાં રહેલા ચિત્ર કે જેને વોલપેપર તમે કહો છો, આપણે વોલપેપર ચેન્જ કરીએ તે તમે અહીંયા એપિરિયન્સમાં ચેન્જ કરી શકો. તેને બદલવાની અને જુદા જુદા વિભાગો માટે પૂર્વ નિર્ધારિત ફોન્ટ કે કદ નિશ્ચિત કરવાની, એટલે કે થીમ વોલપેપર ચેન્જ કરી શકો, થીમ ચેન્જ કરી શકો છો. હવે એને કલર એવું બધું જે અંદર ઓપ્શન હોય છે એમાંથી તમે દેખાવ ચેન્જ કરી શકો છો. તમે એમાં પહેલેથી આપવામાં આવેલ થીમ હોય છે એની સાથે બીજી અમુક બે ત્રણ થીમ હોય છે, તમે ઓનલાઈન બીજી ઘણી બધી થીમ હોય છે તે તમે એમાંથી પણ લઈ શકો છો. જેમાં વિઝ્યુઅલ ઇફેક્ટ માટેનો એક વિભાગ પણ આપેલો છે જેમાં દ્રશ્યમાન અસરો માટેના ત્રણ સ્તર પૂરા પાડવામાં આવ્યા છે, નોન, નોર્મલ અને એક્સ્ટ્રા. આમાં નોન પૂર્વ નિર્ધારિત છે, સિસ્ટમની ગ્રાફિક્સ ક્ષમતા અનુસાર અન્ય અન્ય વિકલ્પો પણ ઉપલબ્ધ બની શકે છે. એની ગ્રાફિક્સ કાર્ડ વધારે સારો હોવો જોઈએ તો તમે નોર્મલ અને એક્સ્ટ્રા નામના વિઝ્યુઅલ ઇફેક્ટનો ઉપયોગ કરી શકો છો.
જેમાં તમે 2D અને 3D નો પણ ઉપયોગ કરી શકો છો, એવો દેખાવ જોઈ શકો છો. બાય ડિફોલ્ટ નન આવશે, એટલે કે મેઇન સારો વિઝ્યુઅલ ઇફેક્ટ આવશે. પછી છે જો અહીંયા અબાઉટ મી તમે જોઈ શકો છો, એપિયરન્સ જગ્યા આવે છે. આસિસ્ટિવ ટેકનોલોજી, આસિસ્ટિવ ટેકનોલોજી શું હોય છે? આ વિકલ્પ શારીરિક રીતે વિકલાંગ વ્યક્તિઓ કોમ્પ્યુટરનો ઉપયોગ કરી શકે તે માટેના વિશિષ્ટ પ્રોગ્રામ અને સંરચના પૂરી પાડે છે. આવું એક્ઝામમાં પૂછાઈ શકે બરાબર કે આસિસ્ટિવ ટેકનોલોજીનો ઉપયોગ શું છે, અથવા એવું પૂછાય કે શારીરિક રીતે વિકલાંગ વ્યક્તિઓ કોમ્પ્યુટરનો ઉપયોગ કરી શકે તે માટે કયા વિશિષ્ટ પ્રોગ્રામ અને સંરચના છે, તો આસિસ્ટિવ ટેકનોલોજી. એટલે કે કોઈને દેખાતું નહીં હોય બરાબર, તેના માટે એ રીતનું સૂચનાઓ સોફ્ટવેર હોય છે, એને હેલ્પ કરતી ટેકનોલોજી હોય છે. મેઇન મેનુ, મેનુમાં આ મેનુમાં કયા વિકલ્પો દર્શાવવા જોઈએ અને કયા વિકલ્પો દર્શાવવા નથી તે આ વિકલ્પ દ્વારા નક્કી કરવામાં આવે છે. પર્યાપ્ત જ્ઞાન ધરાવતા ઉપયોગકર્તાઓ મેનુમાં ઘટકો ઉમેરી કે બદલી શકે છે. પછી છે મોનિટર, ડિસ્પ્લે રિઝોલ્યુશન એટલે કે એક હારમાં આવેલા પિક્સેલની સંખ્યા અને આવી કુલ હારની સંખ્યા જેટલા મોનિટરના વિકલ્પોની ગોઠવણી માટે આ વિકલ્પનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે ડિસ્પ્લે રિઝોલ્યુશન જેવું હોય, નાનું કરવું છે, મોટું કરવું છે બરાબર. માઉસ પ્રેફરન્સ, માઉસની ગોઠવણી માટે. નેટવર્ક કનેક્શન અને નેટવર્ક પ્રોક્સી, એટલે નેટવર્કની સંરચના માટે, ઇન્સ્ટોલેશન માટે, કેન્દ્ર સુધારા વધારા કરવા માટે. પાવર મેનેજમેન્ટ, કોમ્પ્યુટરમાં વપરાતી વિદ્યુતની બચત તથા વાતાવરણની સુરક્ષા માટેના વિકલ્પોની વ્યવસ્થા આ વિકલ્પ દ્વારા પૂરી પાડવામાં આવે છે. એટલે કે કોમ્પ્યુટર અમુક સમય સુધી ઉપયોગમાં ન લેવામાં આવે તેનું ડિસ્પ્લે ઓટોમેટિક બંધ થઈ જાય, એવું ઓપ્શન તમે અહીંયાથી કરી શકો છો. એ પાવર મેનેજમેન્ટમાં આવે, જેમ કે સિસ્ટમને હાઇબ્રિડ રેન્ટ સ્લીપ મોડ રીતના અલગ અલગ વિકલ્પ દ્વારા ચલાવી શકો છો. બેટરી દ્વારા સંચાલિત લેપટોપ કોમ્પ્યુટર કે યુપીએસ દ્વારા સંચાલિત ડેસ્કટોપ કોમ્પ્યુટરનો વિદ્યુત પુરવઠો કટોકટી રૂપ હોય ત્યારે આ વિકલ્પો દ્વારા તેના ઉપયોગી શકાય છે. એટલે પાવર મેનેજમેન્ટ માટે હોય છે. પ્રિફર્ડ એપ્લિકેશન, હવે એવું હોય કે અમુક ઉપયોગ કરતા ઇન્ટરનેટ અને મલ્ટીમીડિયાના કાર્યો માટે મનપસંદ એપ્લિકેશન પસંદ કરવાની તક આપે છે. એટલે કે તમારે જો યુઝ વારંવાર યુઝ કરતા હોય તેવા અમુક એપ્લિકેશન તમે અહીંયાથી પસંદ કરી શકો છો. પ્રિફર્ડ એટલે આપણે જે પહેલા પ્રિફર્ડ હોય તે. રિમોટ ડેસ્કટોપ, આ વિકલ્પ ઉપયોગકર્તાને તેમનું ડેસ્કટોપ અન્ય ઉપયોગકર્તા સાથે વહેંચવાની સુવિધા પૂરી પાડે છે. રિમોટ ડેસ્કટોપ એટલે એવું હોય કે ધારો કે મને ખ્યાલ નથી આવતો કોઈ વસ્તુનો, તો આપણું ડેસ્કટોપ શેર કરીને હું અહીંયા બેઠી બેઠી તમને ડેસ્કટોપ શેર કરીને બતાવી શકું છું બરાબર. આમ કરવાથી બંને ઉપયોગકર્તાને ડેસ્કટોપ સતત અદ્યતન અવસ્થામાં જોવા મળે છે. બેમાંથી કોઈ પણ ઉપયોગકર્તા પોતાના ડેસ્કટોપ પર જે કાર્ય કરે છે, જેમ કે માઉસ ડ્રેગ કરે છે, કોઈ કી દબાવે છે અથવા કોઈ પ્રોગ્રામ ચાલુ કરે છે, તે બધી જ સુવિધા ઘણી ઉપયોગી સાબિત થઈ છે. જેમ કે કોઈ કર્મચારી પોતાના ઘરે રહીને કાર્યાલયના કોમ્પ્યુટર પર કાર્ય કરી શકે છે. તદુપરાંત આ સુવિધાના ઉપયોગથી કોમ્પ્યુટરના કાર્યોના જીવન પ્રદર્શન, લાઈવ ડેમોન્સ્ટ્રેશન માટે કોઈ મુશ્કેલીના નિવારણ માટે કોમ્પ્યુટરના ઉપયોગ સંચાલનનું પણ નિષ્ણાંતને સોંપી શકે છે. અને સાથે જ કોમ્પ્યુટરના અનધિકૃત ઉપયોગને રોકવા માટેની યોગ્ય સુરક્ષા પણ નિશ્ચિતપણે સંકળાયેલી જોવાય. રિમોટ ડેસ્કટોપમાં કેવું હોય, એવા અમુક પ્રોગ્રામ પણ આવે છે કે હું અહીંયા બેઠી છું, તમને તમારા ઘરે ડેસ્કટોપ પર તમારા પીસીમાં કઈ પ્રોબ્લેમ થયો છે, તમને ખ્યાલ નથી આવતો કે કઈ જગ્યાએ પ્રોગ્રામ છે અને શું સેટિંગ કરવાનું છે, તો એક એપ્લિકેશન આવે જેનો તમારે મને તમારો પાસવર્ડ આપી દેવાનો, હું અહીંયાથી તમારું આખું ડેસ્કટોપ જાતે હેન્ડલ કરી શકું છું, તમે ત્યાં જોઈ પણ શકો છો. તો આ રીતે તમે ઘરે રહીને અથવા તો તમારું કોઈ કોમ્પ્યુટર બગડી ગયું હોય તો તમે અહીંયા બેઠા બેઠા એને રિપેર પણ કરાવી શકો છો. એટલે કે સોફ્ટવેરમાં કોઈ પ્રોબ્લેમ હોય તો તમે અહીંયાથી ડેસ્કટોપ ત્યાં પટાવી શકો છો બરાબર. આ રીતે રિમોટ ડેસ્કટોપનો ઉપયોગ કરીને તમે તમારું કોમ્પ્યુટર ડિસ્પ્લે અથવા તો તમારું એક જગ્યાથી બીજી જગ્યાનું ડિસ્પ્લે જોઈ શકો છો. સ્ક્રીન સેવર, એટલે તમને ખ્યાલ જ હશે કે જૂના મોનિટરોમાં લાંબા સમય સુધી તેજસ્વી પિક્સેલને એક સ્થાને દર્શાવ્યા કરવા રહેવાથી કાયમી નુકસાન થવાની શક્યતા રહેલી છે. આવા નુકસાનથી બચવા માટે ડિસ્પ્લેને સતત બદલતા રહેવા માટે આ એપ્લિકેશન મદદરૂપ બને છે. એટલે કે જ્યારે કોઈ લાંબા સમય સુધી આપણે કોમ્પ્યુટરનો ઉપયોગ નહીં કરતા હોય, સ્ક્રીન ચાલુ હોય, તો આપણું જે ડેસ્કટોપ હોય એની પર શું આવે, કોઈ પણ આપણે સ્ક્રીન સેવર કોઈ પણ એવું ડિઝાઇન મૂકી દઈએ તે આવી જાય. તમને ખ્યાલ હશે કે તમે નામ લખીને તો નામ તમારું વાકું ટૂંકું એવી રીતના આવતું હોય બ્લેક કલરની સ્ક્રીનમાં, તમને ખ્યાલ હશે બરાબર. તો આ રીતે તમે સ્ક્રીન સેવરનો ઉપયોગ કરી શકો છો. સાઉન્ડ, ધ્વનિનું સ્તર નક્કી કરવા માટે અથવા તો ધ્વનિ સંબંધિત ઇનપુટ આઉટપુટ વિકલ્પોનો ઉપયોગ કરવા માટે સાઉન્ડનો ઉપયોગ થાય છે. સ્ટાર્ટઅપ એપ્લિકેશન, સ્ટાર્ટઅપ એપ્લિકેશન એટલે કે આ વિકલ્પ કોમ્પ્યુટર શરૂ કરવામાં આવે ત્યારે આપોઆપ કયા પ્રોગ્રામ કાર્યાન્વિત થવા જોઈએ
તેનું નિયંત્રણ કરે છે, એટલે કે જ્યારે આપણે કમ્પ્યુટર ચાલુ કરીએ ત્યારે કયા પ્રોગ્રામ ચાલુ કરવા થવા જોઈએ તેમાં અહીંયા સેટિંગ કરી શકાય છે. જો કમ્પ્યુટર શરૂ થતી વખતે વધારે સમય લેતો હોય તો સ્ટાર્ટઅપ એપ્લિકેશન તપાસી બિનજરૂરી પ્રોગ્રામ દૂર કરી શકાય છે. જેમ કે કેટલીક જરૂરી સેવાઓ માટેના પ્રોગ્રામ બંધ ન થઈ જાય તેનું ધ્યાન પણ રાખવું જરૂરી છે. ઉબુન્ટુ 1 આ કેનોનિકલ સંસ્થાના ક્લાઉડ એટલે કે ઇન્ટરનેટ સંગ્રહ માટેનો ઉકેલ છે. તે સંગીત ખરીદીને ફાઇલોને કેનોનિકલના સર્વર કમ્પ્યુટર પર મૂકવાની સુવિધા પૂરી પાડે છે. ઇન્ટરનેટનું જોડાણ ઉપલબ્ધ ન હોય તો કમ્પ્યુટર ઉબુન્ટુ કમ્પ્યુટર દ્વારા દુનિયાના કોઈપણ સ્થાને તેનો ઉપયોગ કરી શકાય છે. ઉબુન્ટુ 1 આપણે કેમ વન ડ્રાઈવ આવે ને ગૂગલ વન ડ્રાઈવ, એ રીતે અહીંયા ઉબુન્ટુ 1 આવે છે કે જ્યાંથી તમે સર્વર પર બધા મૂકી દેવો આપણે ફાઇલ એવું, તો એને તમે બીજા કોઈ દુનિયાના કોઈ પણ ખૂણેથી એનો ઉપયોગ કરી શકો છો તમારા અકાઉન્ટ દ્વારા. વિન્ડોઝ આ પ્રોગ્રામ દ્વારા પ્રોગ્રામ વિન્ડો માટેના સાદા વિકલ્પોની સંરચના કરી શકાય છે. જેમ કે ટાઇટલ બાર પર ક્લિક કરવાથી આ ક્રિયા થવી જોઈએ. આ ઉપરાંત ઘણા બધા વિકલ્પો છે, જેમ કે વિન્ડોઝને મેક્સિમાઇઝ કરવી, મિનિમાઇઝ કરવી, વર્ટિકલી કરવી, બરાબર હોરિઝોન્ટલી કરવી, આ બધા વિકલ્પો તમે વિન્ડોઝના એમાંથી કરી શકો છો. ઓકે, તો આ રીતે આવા ઘણા બધા તમને ખ્યાલ હશે એ બધું પ્રેફરન્સ મેનુની અંદરથી કરી શકાય, જેમ કે આપણે કંટ્રોલ પેનલમાંથી કરીએ છીએ એ રીતે. હવે છે એડમિનિસ્ટ્રેટર મેનુ. એડમિનિસ્ટ્રેટર મેનુ એટલે કે મેઇન એડમિન, જે મેઇન વસ્તુ હોય અંદર, તો એ વસ્તુના નિયંત્રણ માટે એટલે કે સિસ્ટમના નિયંત્રણ અને સંચાલન માટે જુદા જુદા વિકલ્પો પૂરું પાડતું મેનુ કયું છે? એડમિનિસ્ટ્રેટર મેનુ. એમાં ઘણા બધા વિકલ્પ મહત્વપૂર્ણ વિકલ્પોનો સમાવેશ કરવામાં આવે છે. જો અહીં તમે એડમિનિસ્ટ્રેટર મેનુ જોઈ શકો જમણી બાજુ ચિત્રમાં, કોમ્પ્યુટર જેનિટર, ડિસ્ક યુટિલિટી, હાર્ડવેર ડ્રાઈવર, એવા ઘણા બધા ઓપ્શન છે. જેમ કે ડિસ્ક યુટિલિટી, કે ડિસ્ક અને તેના પાર્ટીશન જોવા માટે, એની રચના દૂર કરવા માટે કે સુધારવા માટે, ફોર્મેટ કરવા માટે, ફાઇલ સિસ્ટમને માઉન્ટ કે અનમાઉન્ટ એટલે કે ઇન્સ્ટોલ અનઇન્સ્ટોલ કરવા માટે, લેંગ્વેજ સપોર્ટ એટલે કે લેંગ્વેજનું અંદર તમારે ઇન્સ્ટોલ કરવી હોય, પ્રિન્ટિંગ માટેનું કામ, સોફ્ટવેર સોર્સનું કામ, ઇન્ટરનેટ પર રિપોઝિટરી એટલે કે સંગ્રાહકની સ્થાન, સ્નિપેટિક પેકેજ મેનેજર એટલે કે સોફ્ટવેરની ઇન્સ્ટોલ અને અનઇન્સ્ટોલ કરવા માટે, સ્ટાર્ટઅપ ડિસ્ક ક્રિએટર કમ્પ્યુટર ચાલુ કરી શકાય તેવી, પ્લેસ ડિસ્ક કે પેનડ્રાઈવ બનાવવા માટે, ટાઈમ અને ડેટ, અપડેટ મેનેજર, યુઝર અને ગ્રુપ, આ બધા ઓપ્શન તમને એડમિનિસ્ટ્રેટર એટલે કંટ્રોલ મેનુ. કંટ્રોલ પેનલ આપણે જે કમ્પ્યુટરમાં હોય છે ને એમાં કેવા બધા અલગ અલગ પ્રોગ્રામ હોય, તે રીતના એડમિનિસ્ટ્રેટર મેનુની અંદર એવા અલગ અલગ કાર્યો હોય છે. હેલ્પ અને સપોર્ટ આ વિકલ્પનો ઉપયોગ શરૂ કરવા માટેની મૂળભૂત માહિતી ધરાવતું દસ્તાવેજીકરણ પૂરું પાડે છે. હેલ્પ અને સપોર્ટમાં તમે ક્યાંય નહીં ખ્યાલ હોય તો એના વિશેની માહિતી મેળવી શકો છો. અબાઉટ જીનોમ આ વિકલ્પ ઉપયોગમાં લેવામાં આવેલા જીનોમ ડેસ્કટોપની આવૃત્તિ તથા અન્ય વિગતો દર્શાવે છે, એટલે કે જીનોમ વિશેની માહિતી દર્શાવે. અહીંયા ઉબુન્ટુ વિશેની માહિતી દર્શાવે કે ઉબુન્ટુનું કયું વર્ઝન છે, બરાબર એમાં એનો પરિચય હોય છે. તો આપણે આ રીતે જોઈ ગયા પ્રેફરન્સ મેનુ, એડમિનિસ્ટ્રેટર મેનુ અને બીજા ત્રણ, હેલ્પ એન્ડ સપોર્ટ, અબાઉટ જીનોમ અને અબાઉટ ઉબુન્ટુ. હવે આપણે જોઈશું એપ્લિકેશન લોન્ચર. શું હોય છે એપ્લિકેશન લોન્ચર, કોઈને ખ્યાલ છે? રોકેટ લોન્ચરથી શું થાય? રોકેટને લોન્ચ કરવામાં આવે એટલે રોકેટ છોડવામાં આવે એમ અહીંયા એપ્લિકેશન લોન્ચર એટલે શું આવે? એપ્લિકેશન એટલે કે પ્રોગ્રામ, એને લોન્ચ કરવા માટે કે જે વિનિયોગનો વારંવાર ઉપયોગ કરવામાં આવતો હોય તે વિનિયોગને દર વખતે નવેસરથી શરૂ કરવા માટે પદાનુક્રમિત મેનુ માળખામાં પ્રવેશી તેને શોધવાનું કાર્ય કંટાળાજનક હોય છે. એટલે કે આપણે જે પ્રોગ્રામનો વારંવાર ઉપયોગ કરવાનો હોય તો એને શું કરવું પડે? જેમ કે તમારે કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરવો છે તો શું કરવું પડે? સ્ટાર્ટ મેનુમાં જાઓ, ઓલ પ્રોગ્રામમાં જાઓ, એસેસરીઝમાં જાઓ અને એમાંથી શોધો. તે આવું કરવું હોય એની કરતાં આપણે વારંવાર ઉપયોગ કરવાના છે તો આપણે શું કરવાનું? એનું શોર્ટકટ મેનુ મૂકી દઈએ ક્યાં? ડેસ્કટોપ પર અથવા તો સ્ટાર્ટ મેનુમાં જે પેનલ હોય એમાં, બરાબર. તો અહીંયા આપણે શું કરવાનું છે કે વારંવાર ઉપયોગમાં લેવાતા વિનિયોગને એપ્લિકેશન લોન્ચર સ્વરૂપે મૂકવા માટે ટોપ પેનલના મેનુ અને નોટિફિકેશન વિસ્તારની વચ્ચેનો ભાગનો ઉપયોગ કરી શકાય છે. એટલે કે વારંવાર આપણે ઉપયોગ કરવો હોય તો ત્યાં ક્યાં મૂકી શકાય? ટોપ પેનલમાં મેનુ અને નોટિફિકેશન એરિયાની વચ્ચે જે ખાલી ભાગ હોય છે ત્યાં મૂકી શકાય. પેનલમાં આ લોન્ચર્સ નાના આઇકન સ્વરૂપે રજૂ કરવામાં આવે છે, એટલે આઇકોનો એટલું દેખાય અને આ સ્થાને બે લોન્ચર્સ પૂર્વ નિર્ધારિત એટલે કે બાય ડિફોલ્ટ સિસ્ટમમાં પૂર્વ નિર્ધારિત કયા લોન્ચર હોય છે? તો મોઝિલા ફાયરફોક્સ, વેબ બ્રાઉઝર અને ઉબુન્ટુનો સહાયક આંતર સ્થાપિત પ્રોગ્રામ.
ટોપ પેનલના એપ્લિકેશન લોન્ચર ઉમેરવા માટે તમારે શું કરવાનું છે? બરાબર, તેની બે રીત છે. ટોપ પેનલમાં એપ્લિકેશન લોન્ચર ઉમેરવા માટેની બે રીત છે. કઈ? પ્રથમ રીત અનુસાર એપ્લિકેશન મેનુના પદાનુક્રમમાંથી જે તે પ્રોગ્રામ સુધી પહોંચી તેની પર રાઈટ ક્લિક આપો. એટલે તમારે જે પ્રોગ્રામને તમારે અહીંયા શોર્ટકટમાં મૂકવાનું છે, શું કરવાનું? એ પ્રોગ્રામમાં જવાનું. જેમ કે એપ્લિકેશનમાં જઈને તમે એક્સેસરીઝમાં જઈને કેલ્ક્યુલેટર લેવું હોય તો કેલ્ક્યુલેટર પર જઈને રાઈટ ક્લિક કરવાનું અને શું લખવાનું? એડ ધીસ લોન્ચર ટુ પેનલ. એટલે કે એડ ધીસ લોન્ચર ટુ પેનલ કરશો તો શું થશે? ત્યાં ટોપ પેનલમાં આવી જશે. બરાબર. અને બીજી રીત છે ટોપ પેનલના ખાલી વિસ્તારમાં રાઈટ ક્લિક આપી એડ ટુ પેનલ. બીજી રીત ક્યાં છે કે તમે જ્યાં એપ્લિકેશન મૂકવાના છે ત્યાં જ, એટલે કે ટોપ પેનલમાં રાઈટ ક્લિક કરીને એડ ટુ પેનલ કરશો એટલે ત્યાં બધા ઓપ્શન આવશે અને જે પ્રોગ્રામ તમારે મૂકવું હોય તે પ્રોગ્રામ ત્યાં સિલેક્ટ કરીને મૂકી દેવાનું. મેનુના પદાનુક્રમમાંથી એપ્લિકેશન લોન્ચર વિકલ્પની મદદથી વિનિયોગ પસંદ કરી શકાય છે. જ્યારે કસ્ટમ એપ્લિકેશન લોન્ચર વિકલ્પ દ્વારા ઉપયોગ કરતા તેના પોતાના લોન્ચરની પણ રચના કરી શકે છે. જ્યારે કસ્ટમ એપ્લિકેશન લોન્ચરની પસંદ કરવામાં આવે ત્યારે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ત્રણ વિકલ્પ જોવા મળે. એપ્લિકેશન, એપ્લિકેશન ઇન ટર્મિનલ એટલે કે CLI કે GUI, જેને શરૂઆતમાં ટર્મિનલ વિન્ડોમાં ખોલવો જરૂરી હોય છે, અને લોકેશન. ટાઈપ, નેમ, કમાન્ડ, એમાં ટાઈપ કઈ કઈ હોય છે? એપ્લિકેશન, એપ્લિકેશન ઇન ટર્મિનલ અને લોકેશન. બરાબર. લોન્ચર માટે એપ્લિકેશનની રચના કરવા તે એપ્લિકેશનને અમલ કરી શકાય તે પ્રકારની ફાઇલની જરૂર પડે છે. એક્ઝિક્યુટેબલ એટલે કે અમલમાં થાય એવી ફાઇલ હોય છે. બરાબર. આ ફાઇલને પસંદ કરવા માટે શું કરવાનું? કમાન્ડ ફિલ્ડમાં નામ ટાઈપ કરી શકાય છે અથવા તો બ્રાઉઝમાંથી બ્રાઉઝ બટનનો ઉપયોગ કરીને તમારી જે કોમ્પ્યુટરમાં જે જગ્યાએ ફાઇલ હોય છે ત્યાંથી સિલેક્ટ કરીને લઈ શકાય છે. એનું તમે વૈકલ્પિક નામ આપી શકો, શોર્ટકટમાં કંઈ નામ આપો. જેમ કે માઇક્રોસોફ્ટ ઓફિસ વર્ડ છે તો અહીંયા તમે શોર્ટમાં વર્ડ લખી દેવું તો પણ એનું નામ છે. બરાબર. કંઈ કોમેન્ટ આપવી હોય તો એ કોમેન્ટ પણ તમે અહીંયા મૂકી શકો છો અથવા તો તમે નવા આઇકોન મૂકવું હોય તો એ પણ મૂકી શકો છો. આઇકોન તમને ક્યાં જોવા મળે? તો યુઝર શેર આઇકોન ડિરેક્ટરીમાં આવેલી સબ ડિરેક્ટરીમાં મોટાભાગના મૂળભૂત આઇકન મેળવી શકો છો અને આઇકન તરીકે તમે કોઈ પણ નાના ચિત્રને પસંદ કરી શકો છો. GIMP નામના ચિત્ર બનાવવા કે સુધારવા માટેના પ્રોગ્રામનો પણ ઉપયોગ કરી શકો છો. એટલે આના આઇકન બનાવવું હોય તમે GIMP નામનું પેઇન્ટ જેવું પ્રોગ્રામ હોય છે તેમાં તમે બનાવી શકો છો. તમારે કાઢી નાખવું હોય તો એને રાઈટ ક્લિક કરીને શું કરવાનું છે? પ્રોગ્રામને જે પ્રોગ્રામને કરવું હોય તો રાઈટ ક્લિક કરીને કરો રિમૂવ ફ્રોમ પેનલ એટલે ત્યાંથી એ નીકળી જશે. તો જો આ રીતે ઉપર હોય છે એપ્લિકેશન મેનુ, પ્લેસિસ મેનુ, સિસ્ટમ મેનુ, આ બધા એપ્લિકેશન લોન્ચર હોય અને અહીંયા મોઝિલા ફાયરફોક્સ છે, બધા ઉબુન્ટુ ને આ બધું છે. હવે નોટિફિકેશન એરિયા. આ નોટિફિકેશન એરિયા કોને કહેવાય? જ્યાં બધી નોટિફિકેશન આવતી હોય. જેમ કે પૂર્વ નિર્ધારિત રીતે આ વિસ્તારમાં કેટલાક ઇન્ડિકેટર એપ્લેટ્સ એટલે કે નાના પ્રોગ્રામ આવેલા હોય છે. જેમ કે સ્પીકરનું આઇકન ડર ટુ સાઉન્ડ, અહીંયા તમે જોઈ શકો છો ટોપ પેનલમાં જમણી બાજુ નોટિફિકેશન આવેલા હોય છે જેમાં સાઉન્ડ એટલે કે અવાજનું ધ્વનિનું નિયંત્રણ કરી શકાય છે. એમાં ચાલુ કે બંધ એટલે મ્યુટ અનમ્યુટ કરી શકાય છે. એન્વેલોપ શું દર્શાવે છે? તો ઇવોલ્યુશન નામનો એક પ્રોગ્રામ છે જે પર્સનલ ઇન્ફોર્મેશન મેનેજમેન્ટ દર્શાવે છે. ઇવોલ્યુશન એક ઇમેલ ક્લાયન્ટ પૂરું પાડે છે જેના દ્વારા ઇમેલને સ્થાનિક કોમ્પ્યુટર પર ડાઉનલોડ કરી શકાય. એટલે કે આપણે જે ઇમેલ યુઝ કરીએ છીએ તેમાં અહીંયાથી ઇમેલ એવું આવે તો તમને અહીંયા આમાં જોવા મળશે જેમાં તમે કોમ્પ્યુટરમાં એને ઇન્સ્ટોલ કરી શકો. અન્ય સુવિધા સાથે ઇન્ટરનેટ મેસેજિંગ, કેલેન્ડર વગેરેની સુવિધા પણ પૂરી પાડે છે. પછી ડેટ એન્ડ ટાઈમ એપ્લેટ, અહીંયા તમે જોઈ શકો ડેટ અને ટાઈમ એપ્લેટ હોય છે કે ત્યાંથી તમે ડેટ એન્ડ ટાઈમમાં સુધારા વધારા કરી શકો છો. અહીંયા યુઝરનું નામ હોય છે, અહીંયા ડેટા ઇન્ટરનેટ ચાલુ છે કે નહીં એવું જોઈ શકાય છે. આ રીતે કેલેન્ડરને એપ્લેટ હોય ત્યાંથી તમે ડેટાને ટાઈમ શોધી શકો છો, સુધારી શકો છો. મી મેનુમાં ત્યાં હાલમાં જે લોગિન થયેલા એ ઉપયોગકર્તાનું નામ દર્શાવવામાં આવે છે.
તે સોશિયલ નેટવર્કના ત્વરિત ઉપયોગ માટે તથા ક્લાઉડનો ઉપયોગ કરવા માટેનું એક સાધન છે. એટલે કે કોમ્પ્યુટરમાંથી તમારે સોશિયલ મીડિયા યુઝ કરવું હોય તો તમારું જે મી મેનુમાં જે નામ હોય તેનાથી તમે યુઝ કરી શકો છો, બરાબર. જેમાં તમે ઓપ્શન હોય કે જે બતાવી શકો છો સોશિયલ નેટવર્કિંગમાં અવેલેબલ છે કે નહીં, હવે છે, બિઝી છે, ઇનવિઝિબલ છે, ઓફલાઈન છે, બરાબર. આ બધા ઇન્ડિકેટર એપ્લેટ પર જે તે વેબસાઇટ પર આવેલા સંદેશાઓ, ચેટ માટેની વિનંતીઓ એટલે કે રિક્વેસ્ટ ને જે બધું હોય છે નોટિફિકેશન જોઈ શકાય છે. મી મેનુના અંતિમ વિકલ્પ દ્વારા ઉપયોગકર્તાના કોમ્પ્યુટરની નોંધણી કેનોનિકલ ક્લાઉડ આધારિત નિઃશુલ્ક સેવા ઉબુન્ટુ 1 પર કરી શકાય છે. ક્લાઉડ આધારિતનો ઉપયોગ છે ઉબુન્ટુ 1, બરાબર, જ્યાંથી તમે બધા ફાઇલ એવું સેવ કરી શકો છો અને એનો ગમે ત્યાં કોઈ પણ દુનિયા ખૂણે કોમ્પ્યુટર પરથી તમારો અકાઉન્ટ ઓપન કરીને જોઈ શકો છો, એનો ઉપયોગ કરી શકો છો. હવે એમાં શું કયા કયા કાર્યો થઈ શકાય છે? તો ખૂબ જ મોટા પ્રમાણમાં વિગતો ધરાવતા કોમ્પ્યુટરનું સર્વર સાથે સિંક્રોનાઇઝ કરી તે જ સર્વર સાથે અન્ય નવા કોમ્પ્યુટરનું સિંક્રોનાઇઝેશન કરી શકાય છે. આમ કરવાથી એક કોમ્પ્યુટરથી અન્ય કોમ્પ્યુટર પર વિગતોનું સ્થાનાંતર અસરકારક રીતે કરી શકાય છે. કોમ્પ્યુટર પરથી ફાઇલને સર્વર પર અપલોડ કરી શકાય, દુનિયામાં ગમે તે સ્થળે રહેલા અન્ય કોમ્પ્યુટર પર ડાઉનલોડ કરી તેનો ઉપયોગ કરી શકાય. જે વ્યક્તિઓ વ્યાપક પ્રમાણમાં મુસાફરી કરવી પડતી હોય તેમના માટે આ સુવિધા અત્યંત આશીર્વાદરૂપ હોય છે. જેમ કે તમે કોઈ દસ્તાવેજ ભૂલી ગયા હોય ને તમે એને ઉબુન્ટુ 1 પર મૂકી દીધો હોય એટલે ગૂગલ ડ્રાઈવમાં કે આપણે મૂકી દઈએ અને પછી આપણે અહીંયા ધારો કે લેપટોપ ભૂલી ગયા તો વાંધો નહીં, ડોક્યુમેન્ટ ભૂલી ગયા તમે બીજી જગ્યાએ તમારો અકાઉન્ટ ઓપન કરીને એનો ઉપયોગ કરી શકો છો. ઉબુન્ટુ 1 ઓનલાઈન સંગીતની સુવિધા પણ પૂરી પાડે છે, પણ અત્યારે હાલમાં ભારતમાં એ ઉપલબ્ધ નથી. તે એન્ડ્રોઇડ ફોનથી લેવામાં આવેલી તસવીરોને મિત્રો તથા સગા સંબંધીઓમાં વેચી શકે છે, બરાબર. આ રીતે બધા અલગ અલગ સુવિધા હોય છે. એનું ફ્રીમાં ખાતું કેટલી જેટલી જગ્યા આપણને યુઝ કરવા દે છે તો 5GB જેટલી જગ્યા આપણે યુઝ કરી શકાય છે. જેરાટો સંગ્રહ સ્થાનનું વેચાણ તથા ક્લાઉડ ઉપર ઉપલબ્ધ સંગીતની સેવા એ કેનોનિકલની આવકનો મુખ્ય આધાર છે. હવે આપણે જોઈએ સેશન મેનુ. એપ્લિકેશન મેનુ જોઈ ગયા, પ્લેસીસ મેનુના સબ મેનુ જોઈ ગયા, હવે આપણે જોઈશું સેશન મેનુ. શું હોય છે સેશન મેનુમાં? તો ટોપ પેનલ પર સૌથી જમણી બાજુ આવેલો ઘટક સેશન મેનુ છે. ઉપયોગકર્તાના સેશનને નિયંત્રિત કરવા માટેના વિકલ્પો આ મેનુમાં આપવામાં આવ્યા છે, જેમાં સિસ્ટમને લોક કરવા માટે લોક સ્ક્રીન છે, ગેસ્ટ સેશન, સ્વિચ ફ્રોમ ઝિગનેસ એટલે સ્વિચ યુઝર, લોગ આઉટ, હાઇબ્રન્ટ, રિસ્ટાર્ટ, શટડાઉન, આ ઓપ્શન તમને સેશન મેનુની અંદર જોવા મળશે. તમને ખ્યાલ આવી ગયો હશે કે આપણે વિન્ડોઝમાં જે શટડાઉનની અંદર બધા ઓપ્શન આવે એવા જ ઓપ્શન અહીંયા સેશન મેનુની અંદર જોવા મળશે. જેમ કે સિસ્ટમને લોક કરવી હોય, લોગ આઉટ કરવું હોય, અન્ય ઉપયોગકર્તાનું લોગ ઇન કરવું હોય એટલે કે યુઝર ચેન્જ કરવો હોય, સિસ્ટમને સ્લીપ મોડમાં મૂકવું હોય, હાઇબ્રિડ સ્થિતિમાં મૂકવું હોય તથા કોમ્પ્યુટર શટડાઉન કરવું હોય, તેવા વિકલ્પો તમને અહીંયા સેશન મેનુમાં જોવા મળશે. ગેસ સેશન વિકલ્પ દ્વારા કામ ચલાવવું કે અનિયમિત ઉપયોગકર્તા માટે સેશન પૂરું પાડવામાં આવે છે. ગેસ ઉપયોગકર્તા સિસ્ટમમાં કોઈ કાયમી ફેરફાર કરી શકતા નથી અને કરવામાં આવેલા તમામ ફેરફારો કામ ચલાવવું હોમ ડિરેક્ટરીમાં ઉમાડવામાં આવે છે તથા સેશન પૂરું થાય તો એ નાશ પામે છે. તો એને ગેસ્ટ સેશન એટલે આપણે કેમ ઘરે મહેમાન આવે એટલે થોડા ટાઈમ માટે આવે અને બધું યુઝ કરે પછી એ જતા રહે છે અને પાછું જેવું હોય તેવું આપણે થઈ જાય. તો એ રીતે અહીંયા પણ એવું હોય છે કે કોમ્પ્યુટરમાં કોઈ ગેસ્ટ સેશન ચાલુ કરે જે પણ સુધાર વધારે કરે એ યુઝ કરે ત્યાં સુધી આવી જેવું લોગ આઉટ થાય એટલે બધું આપણે જેવું હતું એવું થઈ જાય. એ ગેસ્ટ સેશનનો ઉપયોગ કરી શકાય છે. બાકી તો તમને ખ્યાલ જ છે શટડાઉનથી કોમ્પ્યુટર બંધ થાય, રિસ્ટાર્ટથી રિસ્ટાર્ટિંગ થાય, હાઇબ્રિડ એટલે થોડી વાર માટે કોમ્પ્યુટર ચાલુ જ હોય પણ સ્ક્રીન બંધ થઈ જાય એ રીતે. બોટમ પેનલ. ટોપ પેનલમાં આપણે જોઈ ગયા આખું જેટલું હતું, ટોપ પેનલમાં મેનુ હતા, નોટિફિકેશન એરિયા હતી એ જોઈ ગયા. હવે આપણે જોઈશું બોટમ પેનલ. બોટમ પેનલ એટલે નીચેનો વિભાગ, બરાબર. જે ડેસ્કટોપ પર નીચે કેમ સ્ટાર્ટ મેનુ વાળું આખું હતું ટાસ્ક બાર, એની જગ્યા અહીંયા છે બોટમ પેનલ, બરાબર. ત્યાં તમે ડાબી બાજુ 100 ડેસ્કટોપ જોઈ શકો એટલે કે તમારો કોમ્પ્યુટરમાં ઘણા બધા પ્રોગ્રામ ઓપન હોય તમારા ડેસ્કટોપ જો ઉપર જવું હોય તો 100 ડેસ્કટોપ કરો ત્યાં તમે ડેસ્કટોપ જોઈ શકો છો. તથા જમણી બાજુ પર ટ્રેસ આઇકોન હોય, ટ્રેસ એટલે કે રિસાયકલ બિન, આપણે જે રિસાયકલ બિન હોય છે કે જે બધી ડિલીટ કરેલી ફાઇલ હોય છે એ ટ્રેસમાં આવે, બરાબર. તે અહીંયા જમણી બાજુ તમે અહીંયા ચિત્રમાં જોઈ શકો છો જમણી બાજુ હોય છે. 100 ડેસ્કટોપ આઇકોન પર ક્લિક કરે ત્યારે તમામ વિન્ડો મિનિમાઇઝ થઈ જાય છે અને માત્ર ડેસ્કટોપ જ જોવા મળે છે.
કે બધા પ્રોગ્રામ ઓપન હોય ને તમારું ડેસ્કટોપ જુઓ એટલે કે બધા પ્રોગ્રામ મિનિમાઇઝ થઈ જાય. તે જ આઇકન પર ફરી વાર ક્લિક કરવાથી તમામ વિન્ડો પાછી જેમ હતી તેમ રિસ્ટોર થઈ જાય છે. ઉપયોગકર્તાની વિગતોની સલામી માટે ટ્રેસ સ્કેન પૂરું પાડવામાં આવે છે. એટલે ભૂલથી કોઈ ફાઇલ ડિલીટ થઈ જાય તો ડાયરેક્ટ નીકળી નથી જતી, ક્યાં જાય છે? રિસાયકલ બિન એટલે કે ટ્રેસમાં જાય છે. ફાઇલ બ્રાઉઝર દ્વારા દૂર કરવામાં આવેલા કોઈપણ ફાઇલ કે ફોલ્ડરને તત્કાલ ડિસ્કમાંથી દૂર કરવામાં આવતું નથી, પરંતુ એનો સંગ્રહ ટ્રેસ સ્કેનમાં કરવામાં આવે છે. એટલે તમારાથી કોઈ ભૂલથી ડિલીટ થઈ જાય તો તમે એમાંથી પાછું રિસ્ટોર કરી શકો છો. ટ્રેસમાં આવેલી કોઈ પણ વિગતના નામ પર રાઈટ ક્લિક કરવાથી કન્ટેક્સ્ટ મેનુ રજૂ કરવામાં આવે છે. આમ કરવાથી તે ફાઇલ કે ફોલ્ડરમાં રહેલ વિગતો જોઈ શકાય છે, કટ કે કોપી કરી શકાય છે, નકલ કરી શકાય, મૂવ કરી શકાય છે, અને જે જ્યાંથી ડિલીટ કરેલ ત્યાં પાછું લેવું હોય તો રિસ્ટોરથી તમે ફરી ત્યાં જોઈ શકો છો. જેમ કે અહીંયા જો બતાવે છે ટ્રેસ ફાઇલ બ્રાઉઝર, આ મેનુ ફાઇલ ડિલીટ થઈ ગઈ છે, તેને તમે રાઈટ ક્લિક કરો એટલે ઓપન કરી શકો, કટ કરી શકો, કોપી કરી શકો, કોપી ટુ કરી શકો, મૂવ ટુ એટલે જે જગ્યાએ કોપી મૂવ કરી હોય કરી શકો, રિસ્ટોર કરો એટલે જ્યાંથી ડિલીટ થયેલી હતી, જેમ કે સી ડ્રાઈવમાંથી ડિલીટ થઈ છે તો સી ડ્રાઈવમાં પાછી તે જ જગ્યાએ તમને જોવા મળે, તેને રિસ્ટોર કહેવાય. પ્રોપર્ટીસમાંથી પ્રોપર્ટીસ હોય બધી ડિલીટ પરમેનન્ટલી એટલે અહીંયાથી પરમેનન્ટલી કોમ્પ્યુટરમાંથી ડિલીટ થઈ જશે. આટલા ઓપ્શન તમને ટ્રેસ મેનુની અંદર ફાઇલ હોય તેમાંથી જોવા મળે છે. ટ્રેસ આઇકનની ડાબી બાજુ વર્કસ્પેસ ફીચર આપવામાં આવેલું હોય છે. બોટમ પેનલના દરેક વર્કસ્પેસનું તે લઘુ સ્વરૂપ રજૂ કરે છે, એટલે કે કાર્ય કરવા માટેનું સ્પેસ, એટલે તમે જે કાર્ય ઓપન કરો છો ત્યાં તમને નાના સ્વરૂપે જોઈ શકાય છે. પૂર્વ નિર્ધારિત રીતે ઉબન્ટુમાં 4 વર્કસ્પેસ આવેલા છે. આવું પૂછાઈ શકે કે પૂર્વ નિર્ધારિત રીતે ઉબન્ટુમાં કેટલા વર્કસ્પેસ આપેલા હોય છે? 4. ચારેય વર્કસ્પેસ 1x4ની 40 સ્વરૂપે ગોઠવાયેલા હોય છે. વર્કસ્પેસ ફીચરમાં આવેલા લઘુ સ્વરૂપ પર ક્લિક કરી તે વર્કસ્પેસને ખોલી શકાય છે, અને એકબીજામાં એટલે કે તમામ વર્કસ્પેસ પર વારાફરતી જવા માટે તમે કંટ્રોલ અલ્ટર એરો કીનો ઉપયોગ કરી શકો છો. સાનો એક માંથી બીજા વર્કસ્પેસમાં જવા માટે સાનો ઉપયોગ કરી શકો? કંટ્રોલ અલ્ટર એરો કી. કઈ? કંટ્રોલ અલ્ટર એરો કી. આવું પૂછાઈ શકે, ધ્યાન રાખજો. બોટમ પેનલમાં 100 ડેસ્કટોપ આઇકન અને વર્કસ્પેસ ફીચરની વચ્ચે આવેલ તમામ જગ્યા શરૂઆતમાં ખાલી હોય છે. ખોલવામાં આવેલા તમામ વિનિયોગને તેમાં આઇકન અને શીર્ષક સાથેની લઘુ રજૂઆત કરવા માટે આ વિસ્તારનો ઉપયોગ કરવો હોય છે. એટલે તમે કોઈ ફાઇલ ઓપન કરો તો તમે કેવું સ્ટાર્ટ મેનુ અને નોટિફિકેશન એની વચ્ચે જાય ને, વર્ડ ઓપન કરો વર્ડનું આઇકન દેખાય, એ રીતે અહીંયા પણ જે પ્રોગ્રામ ઓપન કરો તમે તેમાં એમના આઇકન સ્વરૂપે જોઈ શકો છો, જે તમને ત્યાં દેખાય છે જે પ્રોગ્રામ્સ ઓપન કરતા હોય તે. અને બોટમ પેનલમાં આવેલી આ રજૂઆત પૈકી કોઈ પણ ઉપર ક્લિક કરવાથી તમે અલ્ટર ટેબ કીનો ઉપયોગ કરી શકો છો, એટલે એકબીજામાં જવા માટે અલ્ટર ટેબનો ઉપયોગ કરીને એક પ્રોગ્રામમાંથી બીજા પ્રોગ્રામમાં જઈ શકો છો. હવે આવ્યું ડેસ્કટોપ. આપણે ટોપ પેનલમાં જોઈ લીધું, બોટમ પેનલ વિશેની માહિતી જોઈ લીધી, હવે ડેસ્કટોપ. ડેસ્કટોપ તો બધાને ખ્યાલ જ છે, ટોપ અને બોટમ પેનલની વચ્ચે આવેલા તમામ વિસ્તારને ડેસ્કટોપ તરીકે ઓળખવામાં આવે છે. તમને ખ્યાલ હોય તો મિત્રો, ધોરણ 8માં તમે વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ વિશે ભણી ગયા, એમાં સેકન્ડ ચેપ્ટર છે વિન્ડોઝનો પરિચય, જેમાં તમે વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ વિશે ભણી ગયેલા. હવે 9માં તમે ઉબન્ટુ ઓપરેટિંગ સિસ્ટમ વિશે ભણો છો, એનું ડેસ્કટોપ વિશે તમને અહીંયા જોવાનું છે, એટલે તમને બંને ડેસ્કટોપ વિશે ખ્યાલ આવી જાય. ઓકે, ટોપ અને બોટમ પેનલની વચ્ચે આવેલા તમામ વિસ્તારને ડેસ્કટોપ તરીકે ઓળખવામાં આવે છે, જેના પર બેકગ્રાઉન્ડ ચિત્ર દર્શાવેલું હોય, આઇકોન આવેલો હોય, બરાબર. શરૂઆતમાં ડેસ્કટોપ ખાલી હોય છે, પરંતુ તેમાં વારંવાર ઉપયોગમાં લેવાતા ફાઇલો અને ડિરેક્ટરીઓ તમે ઓપન કરી શકો છો, એના માટે તમે એપ્લિકેશન લોન્ચરનો ઉપયોગ કરી શકો છો, એટલે કે શોર્ટકટ મૂકવા માટે. ખરેખર ડેસ્કટોપ પર મૂકવામાં આવેલી તમામ વિગતોનો સંગ્રહ ઉપયોગકર્તાની હોમ ડિરેક્ટરીમાં આવેલી ડેસ્કટોપ નામની સબ ડિરેક્ટરીમાં કરવામાં આવે છે. ડેસ્કટોપના ખાલી વિસ્તાર પર રાઈટ ક્લિક કરવાથી ખુલતું કન્ટેક્સ્ટ મેનુ આપણને ડેસ્કટોપ પર ફાઇલ ડિરેક્ટરી અથવા એપ્લિકેશન લોન્ચર બનાવવાની સુવિધા આપે છે. હવે જ્યારે કોમ્પ્યુટર પર આપણે કોઈ રિમૂવેબલ સાધન જોવામાં આવે તેનું આઇકોન ડેસ્કટોપ પર દર્શાવવામાં આવે છે, એના પર ડબલ ક્લિક કરી ખોલી શકાય છે. આ આઇકોન પર રાઈટ ક્લિક કરીએ ત્યારે તેને કન્ટેક્સ્ટ મેનુમાં સાધનના પ્રકાર પ્રમાણે અનમાઉન્ટ ધ ડિવાઇસ, સેફલી રિમૂવ ધ ડિવાઇસ, ઇજેક્ટ ધ મીડિયા વિકલ્પ દર્શાવાય. એટલે કે આપણે જ્યારે કોઈ પેન ડ્રાઈવ યુઝ કરીએ તો પેન ડ્રાઈવની નોટિફિકેશન તમને એટલે ડેસ્કટોપ પર જોવા મળે, જ્યાંથી તમે એને સેફલી કાઢવી હોય તો આ ઓપ્શન સેફલી રિમૂવ ધ ડિવાઇસ કરીને એ ઓપ્શનથી પેન ડ્રાઈવને કાઢી શકો છો. જીનોમ ડેસ્કટોપના દેખાવને અનુકૂળ બનાવવો. આપણે ડેસ્કટોપ જોઈ ગયા, હવે ડેસ્કટોપને તમારે એપિયરન્સ ચેન્જ કરવું હોય તેના માટે
અલગ અલગ થીમ આપેલી હોય છે. તો જીનોમ થીમને સમર્થન આપે છે. જુદી જુદી સુસંગત દ્રશ્ય સંરચનાઓના સમૂહને થીમ તરીકે ઓળખવામાં આવે. એટલે આપણે કે વાક્ય થીમ એટલે કે એનો દેખાવ કલર ચેન્જ થઈ જાય. તે અહીંયા અલગ અલગ તમને થીમ જોવા મળે છે. ધ એમ્બિયન્સ થીમ, તો એમાં આ જે મેઇન પહેલા તમે ચાલુ કરો તો આ કલર દેખાવામાં આવે. પછી છે ધ ક્લિયર લુક્સ થીમ, એટલે અહીંયા બ્લુ કલર જો ક્લિયર લુક આવે. ધ ડસ્ટ એન્ડ સેન્ડ થીમ, ધ હાઈ કોન્ટ્રાસ્ટ ઇન્વર્સ થીમ, એટલે આખું ઇન્વર્સ થઈ જાય, બ્લેક આવી જાય, વ્હાઈટ આવી જાય. તો અલગ અલગ થીમ છે. હવે તે થીમ વિશે તો તમને ખ્યાલ જ હશે. આવી રીતે અલગ અલગ તમે થીમ ચેન્જ કરી શકો છો. એટલે કે દ્રષ્ટિની ખામી ધરાવતા લોકો માટે હાઈ કોન્ટ્રાસ્ટ ઇન્વર્સ થીમ આપવામાં આવી છે. આ થીમમાં ઉચ્ચ તુલનાત્મક ગુણોત્તર એટલે કે હાઈ કોન્ટ્રાસ્ટ રેટિયો હોય છે અને ઘેરા રંગ પર આછા રંગના આકારો દ્વારા લેખન દર્શાવવાથી વાંચન સરળ મળે. જેને દ્રષ્ટિની ખામી હોય તે લોકો માટે આ ચોથા નંબરની જે સ્ક્રીન તમને જોવા મળશે બ્લેક કલરની, તે હાઈ કોન્ટ્રાસ્ટ ઇન્વર્સ થીમનો ઉપયોગ કરવામાં આવે છે. પ્રેફરન્સ મેનુના એપિયરન્સ વિકલ્પમાં ચાર ટેબ આપવામાં આવ્યા છે. થીમ, બેકગ્રાઉન્ડ, ફોન્ટ અને વિઝ્યુઅલ ઇફેક્ટ. પ્રેફરન્સ મેનુના એપિયરન્સ વિકલ્પમાં બીજી ચાર ટેબ આપવામાં આવેલ છે. કઈ? થીમ, બેકગ્રાઉન્ડ, ફોન્ટ અને વિઝ્યુઅલ ઇફેક્ટ, જ્યાંથી તમે આ ચેન્જ કરી શકો છો. ઇન્સ્ટોલ થીમની યાદીમાંથી થીમ વિભાગ દ્વારા કોઈ પણ થીમ પસંદ કરી શકાય છે. એના એ સિવાયની તમારી થીમ જોઈએ તો ઓનલાઈન પણ તમે લઈ શકો છો. બેકગ્રાઉન્ડ વિભાગ દ્વારા તમે બેકગ્રાઉન્ડ ચેન્જ કરી શકો છો, બરાબર. કોઈ પણ કલર કે પછી ચિત્ર પણ મૂકી શકો છો. એમાં ગ્રેડિયન્ટ ટૂલ આવે, વર્ટિકલ ગ્રેડિયન્ટ આવે, તમને ખ્યાલ હશે. ફોન્ટ ચેન્જ કરી શકો, ફોન્ટની ટાઈપ બદલવી હોય, વિઝ્યુઅલ ઇફેક્ટ ચેન્જ કરવા હોય, કે જો અહીંયા સોલિડ કલર માટે કેવું હોય, હોરિઝોન્ટલ ગ્રેડિયન્ટ કેવું હોય, વર્ટિકલ ગ્રેડિયન્ટ કેવું હોય, પિક્ચર મૂકવો હોય તો તમે પિક્ચર પણ મૂકી શકો છો. આ રીતે તમે ડેસ્કટોપનું બેકગ્રાઉન્ડ ચેન્જ કરી શકો છો. ફોન્ટ ચેન્જ કરવા હોય તો ફોન્ટ પણ ચેન્જ કરી શકાય. વિઝ્યુઅલ ઇફેક્ટ વિભાગમાં પસંદગી માટે ત્રણ સ્તર આપવામાં આવેલ છે, નોન, નોર્મલ અને એક્સ્ટ્રા, બરાબર. તો નોન વિકલ્પ પૂર્વ નિર્ધારિત છે, એટલે જે સાદું તમે કલર જોવું છો એ. પછી ઉચ્ચ સ્તરીય વિકલ્પ પસંદ કરવાથી વ્યાપક પ્રમાણમાં દ્વિપરિમાણીય અને ત્રિપરિમાણીય દર્શનીય પ્રભાવ જોવા મળે છે. એ સ્થાને પર આધાર હોય છે તો સિસ્ટમની ગ્રાફિક ક્ષમતા અનુસાર. જો આ ફોન્ટ વિભાગમાં તમે અહીંયા જોઈ શકો, અલગ અલગ ફોન્ટ ચેન્જ કરી શકાય છે. આ તમે એપિયરન્સ પ્રેફરન્સમાં ચાર ટેબ જોઈ શકો છો સ્ક્રીનમાં, થીમ, બેકગ્રાઉન્ડ, ફોન્ટ અને વિઝ્યુઅલ ઇફેક્ટ, બરાબર. હવે વિઝ્યુઅલ ઇફેક્ટમાં આપણે જોઈએ, નંતર એટલે જે મેઇન બાય ડિફોલ્ટ હોય. નોર્મલ અને એક્સટર્નલ વિકલ્પ કાર્ય કરે કે ના કરે પણ તે શક્ય છે. જો કોઈ વિકલ્પ પસંદ કરવામાં આવે તે છતાં સિસ્ટમમાં કાર્યરત ન બની શકાય તો આ પ્રમાણેનો સંદેશ જોવા મળે છે. ડેસ્કટોપ ઇફેક્ટ કુડ નોટ બી ઇનેબલ, એટલે કે નોર્મલ અને એક્સટર્નલ વિકલ્પ ગ્રાફિક્સ તમારું જો સારું હોય કોમ્પ્યુટરમાં તો જ એ કાર્ય કરશે, નહીં કાર્ય કરે તો આવો મેસેજ તમને જોવા મળશે. ઉપયોગકર્તાને ઉપલબ્ધ થાય એવી કેટલીક રસપ્રદ વિશિષ્ટ અસરો, એટલે કે અમુક એવી ઇફેક્ટ છે, વિઝ્યુઅલ ઇફેક્ટ છે, જેનો તમે ઉપયોગ કરી શકો છો. ડેસ્કટોપ વોલ, ઉપયોગકર્તા જેનો ઉપયોગ કરી શકે તેની વોલ સ્વરૂપે કાર્યક્ષેત્રને દર્શાવશે. ડેસ્કટોપ ક્યુબ અને રોટેટ ક્યુબ, ઉપયોગકર્તા સરળતા પાસાની જેમ ફેરવી શકે છે તે રીતે કાર્યક્ષેત્રને એક ઘરની બાજુના સ્વરૂપે દર્શાવશે. મેગ્નિફાયર, સુવાચ્ય માટે સ્ક્રીનનો નિશ્ચિત ભાગ મોટા કરીને દર્શાવી શકાય, એટલે તમે સ્ક્રીનનો અમુક ભાગ મોટો કરીને જોવો હોય બિલોડી કાચની જેમ, એના માટે મેગ્નિફાયરનો ઉપયોગ કરી શકાય. ઇનહેન્સ ઝૂમ ડેસ્કટોપ, સુપર કી દબાવી રાખી માઉસનું વચ્ચેનું ચક્ર ફેરવવામાં આવે તો માઉસનું પોઈન્ટર હોય તે સ્થાને કદમાં નાનું કે મોટું, એટલે કે ઝૂમ કરવું હોય, ઝૂમ ઇન ઝૂમ આઉટ, એના માટે આનો ઉપયોગ થાય છે. સુપર કી એટલે વિન્ડોઝ કી. ઓપેસિટી, માત્ર માઉસ પોઈન્ટરને વિન્ડોના કોઈ પણ ભાગ પર લઈ જવાથી તે ભાગ દૃશ્યમાન થાય છે. વિન્ડોઝ પ્રિવ્યૂ, જ્યારે બોટમ પેનલમાં આવેલા કોઈ વિન્ડોની લઘુ રજૂઆત પર માઉસ પોઈન્ટર મૂકવામાં આવે ત્યારે વિન્ડોનું લઘુ સ્વરૂપ દર્શાવવામાં આવે છે. વિન્ડોના લઘુ દેખાવ માટેની વિગતો પણ દર્શાવવામાં આવે છે, એને વિન્ડોઝ પ્રિવ્યુ. એટલે તમે કોઈ પણ પ્રોગ્રામ ઓપન કર્યો હોય તેને વિન્ડોઝનો પ્રિવ્યુ લઘુ સ્વરૂપે દર્શાવવામાં આવે છે. તેવી અલગ અલગ અસરો છે. પછી છે બ્લર વિન્ડો, પાછળનું દ્રશ્ય આછા રંગોમાં જોઈ શકાય તે માટે વિન્ડોને અર્ધ પારદર્શક બનાવે. બ્લર વિન્ડો એટલે વિન્ડોઝ થોડું બ્લર ટાઈપ થઈ જાય. ફેડિંગ વિન્ડો, જ્યારે વિન્ડોને મેક્સિમાઇઝ કે મિનિમાઇઝ કરવામાં આવે તેને અનુક્રમે ફેડ કરે, ધીરે ધીરે દેખાય આઉટ ફેડીને, એટલે ધીરે ધીરે દ્રશ્યમાન થાય અને ફેડ આઉટ ધીરે ધીરે અદ્રશ્ય થાય, તો આવી ઓપ્શન છે. મિનિમાઇઝ વિન્ડો, વિન્ડોને મિનિમાઇઝ કરવા કે રિસ્ટોર કરવા, વિન્ડોનું કદ ઘટાડવા કે વધારવામાં. વોટર ઇફેક્ટ, ડેસ્કટોપને એવી અસર સાથે દર્શાવે જ્યારે સ્ક્રીન પર એક સંપૂર્ણ પાણી ભરેલ સરોવર હોય અને માઉસ પોઈન્ટરને તેમાં નાખેલો એક પથ્થર. વોટર ઇફેક્ટથી શું થાય કે પાણીમાં કેમ આપણે પથ્થર લાખીને તરંગ ઉત્પન્ન થાય, તે રીતે અહીંયા વોટર ઇફેક્ટ હોય ને આપણે માઉસ ફેરવીએ તે એવા તરંગ ઉત્પન્ન થાય એવી ઇફેક્ટ આવે. વોબલી વિન્ડો, જ્યારે વિન્ડોને ખસેડવામાં કે મેક્સિમાઇઝ કરવામાં આવે ત્યારે ધ્રુજારીની અસર દર્શાવશે. એનિમેશન, વિન્ડોની કેટલીક સામૂહિક અસર દર્શાવવા માટે. આ બધી ડેસ્કટોપની
અલગ અલગ વિશિષ્ટ અસરો છે. સારી તમે એવી ઇફેક્ટ આપી શકો છો. આ ચેપ્ટર આપણો અહીંયા કમ્પ્લીટ થાય છે, કેમ કે અહીંયા આપણે ફક્ત જીયુઆઈ વિન્ડોનો પરિચય લેવાનો હતો, બરાબર. તો આ પ્રકરણમાં આપણે જીનોમ ટુ ડેસ્કટોપની ચર્ચા કરી, એના મુખ્ય ત્રણ ઘટકો વિશે જોયું, ટોપ પેનલ, ડેસ્કટોપ અને બોટમ પેનલ. એના અલગ અલગ મેનુ વિશે જોયા, કેમ કે ટોપ પેનલમાં એપ્લિકેશન મેનુમાં જોયું કે જેમાં સોફ્ટવેરમાં આવે, પ્લેસીસ મેનુ, સિસ્ટમ મેનુ અને ડેસ્કટોપના દેખાવનો અને આપણે અલગ 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 ઇફેક્ટ જોઈ ગયા. આ ફક્ત તમારે એનો પરિચય મેળવવાનો હતો, એમાંથી કેટલાક ક્વેશ્ચન પૂછાઈ શકે તે અમને જણાવ્યું જ છે. અહીંયા આપણું સાતમું ચેપ્ટર કમ્પ્લીટ થાય છે.